રાજકોટમાં રૂપાલાના પુતળા દહન અંગે ફરિયાદ નોંધાઈ. પુતળા દહન કરનાર ત્રણ ક્ષત્રિય આગેવાનો સામે ફરિયાદ નોંધાઈ. ફરિયાદ બાદ કરણી સેનાના અગ્રણીઓ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. રાજકોટમાં રૂપાલાના પુતળા દહન બાદ ગરમાયું રાજકારણ. ત્રણ ક્ષત્રિય આગેવાનો સામે ફરિયાદ નોંધાતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ. ફરિયાદ બાદ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા પોલીસ સ્ટેશન. રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજ વિરોધ માટે હવે લડત સમિતિની રચના કરશે. કરણી સેનાના અગ્રણી જેપી જાડેજાએ આપ્યું નિવેદન. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ મેદાને જો માંગ પૂરી નહીં થાય તો આક્રોશજનક અને આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાની ચીમકી. કરણી સેનાના પૂર્વ અધ્યક્ષ જેપી જાડેજાનું નિવેદન. કહ્યું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજની તાકાતનો પરચો બતાવવામાં આવશે. ગોંડલમાં ક્ષત્રિય સમાજના આગેવાન જયરાજસિંહ જાડેજા પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવતા રાજપૂત સમાજમાં રોષ. આ બાબતે રાજપૂત સમાજના આગેવાન સજ્જનસિંહ જાડેજાએ લલકાર આપ્યો. જયરાજસિંહ માફી માંગે તેવી માંગ કરી. ભાવનગર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરે રૂપાલાના નિવેદન બાબતે ફેસબુકમાં કરી પોસ્ટ. તેમણે નિવેદનને વખોડી ઉમેદવાર બદલવાની કરી વાત. પાર્ટીના આગેવાનો વિવાદનો સુખદ અંત લાવશે તેવી આશા વ્યક્ત કરી. પરસોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને દાંતા સ્ટેટના રાજવી પરિવારનું નિવેદન. કહ્યું ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાએ માંગેલી બે વખતની માફીને ધ્યાનમાં લેવી જોઈએ. આ બાબતનો સુખદ નિવેડો લાવવો જોઈએ. રાજકોટમાં રૂપાલાના ઘરે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત. ક્ષત્રિય સમાજના વિરોધને લઈને સુરક્ષામાં કરાયો વધારો. રૂપાલાના પુતળા દહન કરનાર યુવકો સામે ગુનો નોંધાતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ. રૂપાલાના ઘર આગળ બેરિકેડ મુકાયા. એસીપી પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ રૂપાલાના ઘર બહાર તૈનાત. શેરીમાં આવતા જતા લોકો પર રાખવામાં આવી રહી છે નજર. અમરેલીમાં દિલીપ સંઘાણીના નિવાસસ્થાને ભાજપની બેઠક મળી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આગેવાનો વચ્ચે થઈ બેઠક. બહાર આવતા જ ભાજપ કાર્યકરોએ નેતાઓનો ઘેરાવ કરી ઉમેદવાર બદલવાની માંગ કરી. ભૂપેન્દ્રસિંહે રજૂઆત ઉચ્ચ સ્તરે પહોંચાડવાની હૈયા ધારણા આપી. અમરેલી ભાજપ નેતા ભરત કાનાબારનું સૂચક ટ્વીટ. તેમણે લખ્યું કે રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો પોથીમાના રીંગણા બનીને રહી ગઈ છે, તો ટ્વીટ સાથે જ જ્ઞાતિવાદ પર કટાક્ષ કર્યો. ભાજપમાં અસંતોષની આંધી પર કોંગ્રેસે લીધી ચૂંટકી. ભાજપમાં ચાલતા ડખા પર બોલ્યા મનીષ દોશી. કહ્યું પાયાના કાર્યકરોની અવગણનાનો આક્રોશ. ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ છે. ભાજપમાં વિવાદને લઈ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકી ભાજપની ચૂંટકી લીધી. પરેશ ધાનાણીએ ફરી કમલમમાં કકડાટનો ઉલ્લેખ કરી ભાજપ પર કર્યા પ્રહાર. બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસનો જોરશોરથી પ્રચાર. ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી ગામડાઓમાં જઈ સભા યોજી. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા. રેખાબેન જનસંપર્ક દ્વારા કરી રહ્યા છે પ્રચાર. બનાસકાંઠા જિલ્લાના આગથળા ગામે ભાજપની સભા યોજાઈ. ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ રામના નામે મત માંગ્યા. કહ્યું ભગવાનથી આંખો મિલાવી શકે એ રીતે મત આપજો. મતદાન વખતે રામનું નામ લઈને મત આપજો. બનાસકાંઠામાં જામ્યો ચૂંટણીનો જોરદાર જંગ. ભાજપ ઉમેદવાર રેખાબેને કોંગ્રેસ ઉમેદવાર પર કર્યા પ્રહાર. કહ્યું ગેનીબેન ઠાકોર જાતિવાદ પર ચૂંટણી લડી રહ્યા છે અને હું બનાસની સેવા કરવા ચૂંટણી લડી રહી છું. ભાજપના પૂર્વ મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેશાદી ચૌહાણના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું કોંગ્રેસ એટલે એનું ધર્મમાં પણ નામ ન લેવાય. કોંગ્રેસ એટલે કડવું બીજવારો. લવાના ગામની સભામાં કહ્યું કડવા બીજવારનું વાવેતર તમારા ગામમાં ન કરતા. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચારમાં ખેલ્યું ગરીબી કાર્ડ. કહ્યું હું ગરીબ પરિવારની દીકરી છું અને તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ. આણંદ કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાએ પ્રચારમાં ભગવાન રામને યાદ કર્યા. કહ્યું આ ચૂંટણીમાં એક જ મુદ્દો છે, રામ મંદિર. ભગવાન રામ ક્ષત્રિય કુળના અને ભગવાન રામના આશીર્વાદ પણ ક્ષત્રિય કુળના અમિત ચાવડાને મળશે. છોટાઉદેપુર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાએ કર્યો પ્રચાર. રાજપીપળામાં નર્મદા જિલ્લાના કોંગ્રેસ આગેવાનો સાથે બેઠક કરી સુખરામ રાઠવાએ ભાજપ પર આક્રમ પ્રહાર કર્યા. છોટાઉદેપુરમાં ભાજપે વિકાસ ન કર્યો હોવાનો આરોપ. ગામડાઓમાં કોંગ્રેસનું વર્ચસ્વ હોવાનું સુખરામ રાઠવાનું નિવેદન. કોંગ્રેસે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. સુખરામ રાઠવાએ પરસોત્તમ રૂપાલાના નિવેદન પર બોલ્યા. સમાજને નીચું બતાવવાના પ્રયાસ કરવા છતાં ઉમેદવારને જ ભોગવવું પડ્યું પરિણામ. દીવ દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ વચ્ચે જામશે ચૂંટણી જંગ. કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલ મતદારોને રીઝવવા મેદાને ઉતર્યા. દમણમાં કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે રેલી યોજીને જનસંપર્ક કર્યો. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોને મળશે પસંદના સ્ટાર પ્રચારકો. પ્રદેશ કોંગ્રેસ ઉમેદવારો પાસેથી માંગ્યું એમના ગમતા પ્રચારકોનું લિસ્ટ. થોપી દેવાના બદલે ડિમાન્ડ મુજબ અપાશે પ્રચારકો.
લોકસભામાં પ્રચલિત અને અસરકારક નેતાની ઉમેદવારો કરશે ડિમાન્ડ. લોકસભા મત વિસ્તારના જ્ઞાતિગત સમીકરણને અનુરૂપ સ્ટાર પ્રચારકની માંગ. બીજા તબક્કાના મતદાન બાદ નેશનલ લીડરના થશે ગુજરાત પ્રવાસ. રાજકોટમાં કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણીએ કોંગ્રેસમાં જોડાયા પહેલા જ શરૂ કર્યું પ્રેશર પોલિટિક્સ. સોરાણીએ કરેલા પોસ્ટમાં લખ્યું કે પહેલા મારો સમાજ અને પછી હું. મારા સમાજમાં યુવાનોને મળવી જોઈએ ટિકિટ. સુરેન્દ્રનગરના લીંબડીમાં મળ્યું તળપદા કોળી સમાજનું સંમેલન. ચૂંટણીમાં સમાજની અવગણના થઈ હોવાનો દાવો. ઉમેદવારોની પસંદગીમાં સમાજને ટિકિટમાં અન્યાય થયો હોવાનો આરોપ. ટિકિટ સહિતના મુદ્દે સંમેલનમાં ચર્ચા કરાઈ. અપક્ષમાંથી તળપદા કોળી સમાજના ઉમેદવારને ઉતારવાની ચીમકી. તળપદા કોળી સમાજના ઉમેદવારને વોટ અને નોટ બંને આપશે તેવો નિર્ણય કરવામાં આવ્યો. સમાજના આગેવાનો નિર્ણયને વધાવી રોકડ રકમ આપવાનું શરૂ કર્યું. અરવલ્લીમાં આક્રોશ બાદ ભીખાજી માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. મેઘરજના સિસોદરા મેઘાઈ માતાજી મંદિરે યજ્ઞ કરવામાં આવ્યો. ભીખાજી ઠાકોરને ટિકિટ માટે કરાઈ પ્રાર્થના. સમર્થકોના આક્રોશ બાદ હવે પ્રાર્થનાઓનો દોર. જૂનાગઢમાં શહેર ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરાયું. અંદાજીત 10 કરોડના ખર્ચે બનેલા ગિરનાર કમલમનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરાયું લોકાર્પણ. પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જૂનાગઢ પ્રભારી ભૂપેન્દ્રસિંહ હાજર રહ્યા. લોકસભાની ચૂંટણીને લઈને સીએમની ભાજપ સંગઠન સાથે મહેસાણામાં બૃહદ બેઠક. દૂધસાગર ડેરીના હોલમાં સંગઠન સાથે યોજી બૃહદ બેઠક. જિલ્લાના સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ચર્ચા. વિજાપુર વિધાનસભા પેટાચૂંટણીની રણનીતિ મુદ્દે પણ કરાઈ ચર્ચા. ચૂંટણીને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. સોસાયટીની એક મીટિંગમાં સીએમએ 100% વોટિંગની અપીલ કરી હતી તો પીએમના વિકાસ કામોની આપી હતી માહિતી. લોકસભા ચૂંટણી પહેલા ગોધરામાં મુખ્યમંત્રી સંવાદ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં લોકસભાની ચૂંટણીને લઈ કાર્યકર્તાઓને કામગીરીની રૂપરેખાની જાણકારી આપવામાં આવી હતી. રામ મંદિરમાં તમામ મંદિરમાં મહાઆરતી અને પ્રસાદ વિતરણ કાર્યક્રમ યોજાયો. ભાજપ નેતા ગોરધન ઝડફિયા અને પ્રદીપસિંહ જાડેજા વડોદરા પહોંચ્યા. લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા વડોદરા આવ્યા હોવાની ચર્ચા. આંતરિક વિખવાદને લઈ તેમણે જણાવ્યું કે કોઈ આંતરિક નારાજગી નથી. આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે શરૂ કર્યો પ્રચારનો ધમધમાટ. ઓરસદ વિધાનસભાના ગ્રામીણ વિસ્તારમાં સમર્થકો સાથે મેદાનમાં ઉતર્યા મિતેશ પટેલ. વિકસિત ભારતની ગેરંટી સાથે કર્યો જનસંપર્ક. આણંદ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મિતેશ પટેલે ચૂંટણી પ્રચારમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. જીટોડિયા, મોગરી, સંદેસર, મેઘવા, વાંસખીલિયા સહિતના ગામોમાં ભાજપે પ્રચાર કર્યો. ધારાસભ્ય યોગેશ પટેલ સહિતના ભાજપ સંગઠનના કાર્યકરો આગેવાનો હાજર રહ્યા. બનાસકાંઠા લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસને ઝટકો. વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા નાથ બાબા સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા. થરાદ શહેરમાં કોંગ્રેસના પાલિકાના કોર્પોરેટર હરિભાઈ પંડ્યા પણ ભાજપમાં જોડાયા. મહેસાણાના ખેરાલુમાં વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેવા સમિતિની યોજાઈ બેઠક. સમાજને શિક્ષિત કરવા બેઠકમાં હાકલ કરાઈ. શિક્ષણના ખાનગીકરણ અને વેપારીકરણના મુદ્દે ચર્ચા કરાઈ. ગુજરાતવાસીઓ હવે આખરી ગરમી માટે રહેજો તૈયાર. એપ્રિલમાં અંગ દજાડતી ગરમી રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈ કરી આગાહી. 20 એપ્રિલ બાદ ઉનાળો આકરા પાણીએ હશે. અંબાલાલ પટેલે ચક્રવાતને લઈ પણ કરી આગાહી. મે માસમાં લૂ ચાલવાની પણ કરી છે આગાહી. તે દરમિયાન ચક્રવાતોનો પ્રવાહ આવશે તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદ સારો રહેશે. આંધી વંટોળ પ્રમાણે બાગાયતી પાકોને અસર થશે. મોડા તૈયાર થયેલા કેરીના પાક પર થશે હવામાનની અસર. કેરી પકવતા ખેડૂતોને આપી ચેતવણી. કાળઝાળ ગરમીને લઈ તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરાઈ. સિવિલ હોસ્પિટલમાં વિશેષ હીટ સ્ટ્રોક વોર્ડ કરાયા તૈયાર. મેડિસિટી કેમ્પસમાં પીવાના પાણીની ઈ રિક્ષા શરૂ કરાઈ, જેને લઈ ઓપીડીમાં લોકોને નિઃશુલ્ક પેયજળ મળી રહેશે. પાટણના કસરપુર ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા. છેલ્લા 15 વર્ષથી રોડના પ્રશ્નને લઈ અનેક રજૂઆત છતાં નિરાકરણ ના આવતા લોકોમાં રોષ. ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીંના બેનર લગાવી વિરોધ કર્યો. નસવાડીના આંબા બાર ફળિયા સહિતના વિસ્તારોમાં ચૂંટણીને લઈ અનોખો વિરોધ. લોકો ગામના ડુંગર પર ચડી શરણાઈ અને ઢોલ વગાડી કરી રહ્યા છે વિરોધ. રસ્તાની અને પાણીની સમસ્યાને લઈ લોકોમાં છે રોષ. પાણી અને રસ્તાની સુવિધાના અભાવના કારણે લોકોને પડે છે હાલાકી. ચોમાસામાં રસ્તાના અભાવના કારણે લોકોની હાલત બને છે કફોડી. ગામ લોકોએ સમસ્યાના ઉકેલની ખાતરી આપનાર નેતાને જ મત આપવાનો કર્યો છે નિર્ધાર. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં માર્ગ મકાન વિભાગે કર્યું બુદ્ધિનું પ્રદર્શન. પાંચબાંધથી વાડિયાને જોડતા માર્ગનું કામ વીજ પોલ હટાવ્યા વગર જ ચાલુ કરી દેવાયું. રોડનું કામ શરૂ કરતા પહેલા પોલ કેમ હટાવવામાં ન આવ્યા તે અંગે સ્થાનિકોમાં સવાલ ઉઠ્યો.
રોડની કામગીરીમાં ગુણવત્તાનો અભાવ જોવા મળ્યો. પેચરિંગ માટે ખેતરની કાળી માટીનું પુરાણ કરવામાં આવ્યું. કોન્ટ્રાક્ટરે આ માટે ખેડૂતોના ખેતરમાંથી ખેડૂતને પૂછ્યા વગર માટી ખોદીને રોડની બાજુએ નાખી દેવાઈ હોવાનો ખેડૂતોનો આરોપ. રોડનું કામ પૂરું થયા બાદ વીજ પોલ હટાવવામાં નહીં આવે તો વાહન ચાલકોને પડી શકે છે. હાલાકી રોડ ઊંચો થવાથી ખેડૂતોને ચોમાસામાં ખેતરમાં જવામાં પણ ભોગવવી પડશે. હાલાકી પાચમબાથી વાડિયામાં ખેડૂતો થયા પરેશાન. રૂપાલાના પુતળા દહન બાદ યુવાનો સામે ગુનો દાખલ થતા ક્ષત્રિય સમાજ આકરા પાણીએ. ખોટી કલમો લગાડવાના આક્ષેપ સાથે ક્ષત્રિય સમાજના લોકો ડીસીપીને મળવા પહોંચ્યા. ક્ષત્રિયો અને પોલીસ વચ્ચે થયેલી બોલાચાલીનો વિડીયો આવ્યો સામે. સુરતમાં મજૂરા ગેટ નજીક તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરાવવા પાલિકાએ આપી નોટિસ. એપાર્ટમેન્ટનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રની કાર્યવાહી. વર્ષો જૂના એપાર્ટમેન્ટમાં રિપેરિંગની શક્યતા પણ નહીવત હોવાની સ્થાનિકોમાં ચિંતા. ગુજરાતમાં જુલાઈ સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું છે. નર્મદાના પાણીથી કચ્છના 1 અને સૌરાષ્ટ્રના 27 મળી 28 ડેમો ભરાશે. સૌરાષ્ટ્રના 7 અને કચ્છના 9 ડેમોના પાણીનો જથ્થો પીવા માટે રિઝર્વ કરવાનો નિર્ણય કરાયો. સુરતની જળ બિલાડીઓની દેશભરમાં ડિમાન્ડ વધી. 2006માં પૂરમાં તણાઈને આવતા ભારતમાં બ્રીડિંગની શરૂઆત થઈ. 17 જળ બિલાડી અન્ય ઝૂને આપવામાં આવી, 4 હજુ વેઇટિંગમાં. અમદાવાદમાં સાયન્સ સિટી 4 રસ્તા પર આવેલ અંડરપાસ જનતાએ ખુલ્લો મૂક્યો. આચારસંહિતાના કારણે નેતાઓ લોકાર્પણ ન કરી શકે, જેને લઈ જનતાએ અંડરપાસનું લોકાર્પણ કરી નાખ્યું. 16 થી ભારત જનારા વાહન ચાલકોને ટ્રાફિકથી મળી રાહત. હાઉસિંગ સોસાયટીમાં બેફામ વસૂલાતી ટ્રાન્સફર ફી પર લાગશે લગામ. હાઉસિંગની ટ્રાન્સફર ફી વિશે ચોક્કસ નિયમો ઘડાશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખરડાને આપી મંજૂરી. રાજકોટમાં રૂપાલાના પુતળા દહન અંગે ફરિયાદ નોંધાઈ. પુતળા દહન કરનાર 3 ક્ષત્રિય આગેવાનો સામે ફરિયાદ નોંધાઈ. ફરિયાદ બાદ કરણી સેનાના અગ્રણીઓ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. રાજકોટમાં રૂપાલાના પુતળા દહન બાદ ગરમાયું રાજકારણ. 3 ક્ષત્રિય આગેવાનો સામે ફરિયાદ નોંધાતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ. ફરિયાદ બાદ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા પોલીસ સ્ટેશન. રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજ વિરોધ માટે હવે લડત સમિતિની રચના કરશે. કરણી સેનાના અગ્રણી જેપી જાડેજાએ આપ્યું નિવેદન. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ મેદાને જો માંગ પૂરી નહીં થાય તો આક્રોશજનક અને આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાની ચીમકી. કરણી સેનાના પૂર્વ અધ્યક્ષ જેપી જાડેજાનું નિવેદન. કહ્યું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજની તાકાતનો પરચો બતાવવામાં આવશે. ગોંડલમાં ક્ષત્રિય સમાજના આગેવાન જયરાજસિંહ જાડેજા પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવતા રાજપૂત સમાજમાં રોષ. આ બાબતે રાજપૂત સમાજના આગેવાન સજ્જનસિંહ જાડેજાએ લલકાર આપ્યો. જયરાજસિંહ માફી માંગે તેવી માંગ કરી. ભાવનગર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરે રૂપાલાના નિવેદન બાબતે ફેસબુકમાં કરી પોસ્ટ. તેમણે નિવેદનને વખોડી ઉમેદવાર બદલવાની કરી વાત. પાર્ટીના આગેવાનો વિવાદનો સુખદ અંત લાવશે તેવી આશા વ્યક્ત કરી. પરસોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને દાંતા સ્ટેટના રાજવી પરિવારનું નિવેદન. કહ્યું ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાએ માંગેલી 2 વખતની માફીને ધ્યાનમાં લેવી જોઈએ. આ બાબતનો સુખદ નિવેડો લાવવો જોઈએ. રાજકોટમાં રૂપાલાના ઘરે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત. ક્ષત્રિય સમાજના વિરોધને લઈને સુરક્ષામાં કરાયો વધારો. રૂપાલાના પુતળા દહન કરનાર યુવકો સામે ગુનો નોંધાતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ. રૂપાલાના ઘર આગળ બેરિકેડ મુકાયા. એસીપી પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ રૂપાલાના ઘર બહાર તૈનાત. શેરીમાં આવતા જતા લોકો પર રાખવામાં આવી રહી છે નજર. અમરેલીમાં દિલીપ સંઘાણીના નિવાસસ્થાને ભાજપની બેઠક મળી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આગેવાનો વચ્ચે થઈ બેઠક. બહાર આવતા જ ભાજપ કાર્યકરોએ નેતાઓનો ઘેરાવ કરી ઉમેદવાર બદલવાની માંગ કરી. ભૂપેન્દ્રસિંહે રજૂઆત ઉચ્ચ સ્તરે પહોંચાડવાની હૈયા ધારણા આપી. અમરેલી ભાજપ નેતા ભરત કાનાબારનું સૂચક ટ્વીટ. તેમણે લખ્યું કે રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો પોથીમાના રીંગણા બનીને રહી ગઈ છે, તો ટ્વીટ સાથે જ જ્ઞાતિવાદ પર કટાક્ષ કર્યો. ભાજપમાં અસંતોષની આંધી પર કોંગ્રેસે લીધી ચૂટકી. ભાજપમાં ચાલતા ડખા પર બોલ્યા મનીષ દોશી. કહ્યું પાયાના કાર્યકરોની અવગણનાનો આક્રોશ. ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ છે. ભાજપમાં વિવાદને લઈ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકી ભાજપની ચૂટકી લીધી. પરેશ ધાનાણીએ ફરી કમલમમાં કકડાટનો ઉલ્લેખ કરી ભાજપ પર કર્યા પ્રહાર. બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસનો જોરશોરથી પ્રચાર. ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી ગામડાઓમાં જઈ સભા યોજી. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા. રેખાબેન જનસંપર્ક દ્વારા કરી રહ્યા છે પ્રચાર.
बनासकांठा जिल्लाना आगथड़ा गामे भाजपनी सभा योजाई। भाजपना लोकसभाना उम्मीदवार रेखाबेन चौधरीए रामना नामे मत मांग्या। कहूं भगवान थी आंखों मिलावी शके ए रीते मत आपजो, मतदान वखते रामनुं नाम लईने मत आपजो। बनासकांठामां जाम्यो चूंटणीनो जोरदार जंग। भाजप उम्मीदवार રેખાબેને કોંગ્રેસ ઉમેદવાર પર કર્યા પ્રહાર। કહ્યું ગેનીબેન ઠાકોર જાતિવાદ પર ચૂંટણી લડી રહ્યા છે અને હું બનાસની સેવા કરવા ચૂંટણી લડી રહી છું। ભાજપના પૂર્વ મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેશાદી ચૌહાણના કોંગ્રેસ પર પ્રહાર। કહ્યું કોંગ્રેસ એટલે એનું ધર્મમાં પણ નામ ન લેવાય, કોંગ્રેસ એટલે કડવું બીજવારો। લવાના ગામની સભામાં કહ્યું કડવા બીજવારનું વાવેતર તમારા ગામમાં ન કરતા। બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચારમાં ખેલ્યું ગરીબી કાર્ડ। કહ્યું ગરીબ પરિવારની દીકરી છું અને તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ। આણંદ કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાએ પ્રચારમાં ભગવાન રામને યાદ કર્યા। કહ્યું આ ચૂંટણીમાં એક જ મુદ્દો છે, રામ મંદિર। ભગવાન રામ ક્ષત્રિય કુળના અને ભગવાન રામના આશીર્વાદ પણ ક્ષત્રિય કુળના અમિત ચાવડાને મળશે। છોટાઉદેપુર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાએ કર્યો પ્રચાર। રાજપીપળામાં નર્મદા જિલ્લાના કોંગ્રેસ આગેવાનો સાથે બેઠક કરી સુખરામ રાઠવાએ ભાજપ પર આક્રમ પ્રહાર કર્યા। છોટાઉદેપુરમાં ભાજપે વિકાસ ન કર્યો હોવાનો આરોપ। ગામડાઓમાં કોંગ્રેસનું વર્ચસ્વ હોવાનું સુખરામ રાઠવાનું નિવેદન। કોંગ્રેસે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। સુખરામ રાઠવાએ પરસોત્તમ રૂપાલાના નિવેદન પર બોલ્યા, સમાજને નીચું બતાવવાના પ્રયાસ કરવા છતાં ઉમેદવારને જ ભોગવવું પડ્યું પરિણામ। દીવ દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસ ભાજપ અને અપક્ષ વચ્ચે જામશે ચૂંટણી જંગ। કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલ મતદારોને રીઝવવા મેદાને ઉતર્યા। દમણમાં કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે રેલી યોજીને જનસંપર્ક કર્યો। ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોને મળશે પસંદના સ્ટાર પ્રચારકો। પ્રદેશ કોંગ્રેસ ઉમેદવારો પાસેથી માંગ્યું એમના ગમતા પ્રચારકોનું લિસ્ટ, થોપી દેવાના બદલે ડિમાન્ડ મુજબ અપાશે પ્રચારકો। લોકસભામાં પ્રચલિત અને અસરકારક નેતાની ઉમેદવારો કરશે ડિમાન્ડ। લોકસભા મત વિસ્તારના જ્ઞાતિગત સમીકરણને અનુરૂપ સ્ટાર પ્રચારકની માંગ। બીજા તબક્કાના મતદાન બાદ નેશનલ લીડરના થશે ગુજરાત પ્રવાસ। રાજકોટમાં કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણીએ કોંગ્રેસમાં જોડાયા પહેલા જ શરૂ કર્યું પ્રેશર પોલિટિક્સ। સોરાણીએ કરેલા પોસ્ટમાં લખ્યું કે પહેલા મારો સમાજ અને પછી હું, મારા સમાજમાં યુવાનોને મળવી જોઈએ ટિકિટ। સુરેન્દ્રનગરના લીંબડીમાં મળ્યું તળપદા કોળી સમાજનું સંમેલન। ચૂંટણીમાં સમાજની અવગણના થઈ હોવાનો દાવો, ઉમેદવારોની પસંદગીમાં સમાજને ટિકિટમાં અન્યાય થયો હોવાનો આરોપ, ટિકિટ સહિતના મુદ્દે સંમેલનમાં ચર્ચા કરાઈ। અપક્ષમાંથી તળપદા કોળી સમાજના ઉમેદવારને ઉતારવાની ચીમકી। તળપદા કોળી સમાજના ઉમેદવારને વોટ અને નોટ બંને આપશે તેવો નિર્ણય કરવામાં આવ્યો। સમાજના આગેવાનો નિર્ણયને વધાવી રોકડ રકમ આપવાનું શરૂ કર્યું। અરવલ્લીમાં આક્રોશ બાદ ભીખાજી માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। મેઘરજના સિસોદરા મેઘાઈ માતાજી મંદિરે યજ્ઞ કરવામાં આવ્યો। ભીખાજી ઠાકોરને ટિકિટ માટે કરાઈ પ્રાર્થના, સમર્થકોના આક્રોશ બાદ હવે પ્રાર્થનાઓનો દોર। જૂનાગઢમાં શહેર ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરાયું। અંદાજીત 10 કરોડના ખર્ચે બનેલા ગિરનાર કમલમનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરાયું લોકાર્પણ। પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જૂનાગઢ પ્રભારી ભૂપેન્દ્રસિંહ હાજર રહ્યા। લોકસભાની ચૂંટણીને લઈને સીએમની ભાજપ સંગઠન સાથે મહેસાણામાં બૃહદ બેઠક। દૂધસાગર ડેરીના હોલમાં સંગઠન સાથે યોજી બૃહદ બેઠક, જિલ્લાના સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ચર્ચા। વિજાપુર વિધાનસભા પેટાચૂંટણીની રણનીતિ મુદ્દે પણ કરાઈ ચર્ચા। ચૂંટણીને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે। સોસાયટીની એક મીટિંગમાં સીએમએ 100% વોટિંગની અપીલ કરી હતી તો પીએમના વિકાસ કામોની આપી હતી માહિતી। લોકસભા ચૂંટણી પહેલા ગોધરામાં મુખ્યમંત્રી સંવાદ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં લોકસભાની ચૂંટણીને લઈ કાર્યકર્તાઓને કામગીરીની રૂપરેખાની જાણકારી આપવામાં આવી હતી। રામ મંદિરમાં તમામ મંદિરમાં મહાઆરતી અને પ્રસાદ વિતરણ કાર્યક્રમ યોજાયો। ભાજપ નેતા ગોરધન ઝડફિયા અને પ્રદીપસિંહ જાડેજા વડોદરા પહોંચ્યા। લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા વડોદરા આવ્યા હોવાની ચર્ચા। આંતરિક વિખવાદને લઈ તેમણે જણાવ્યું કે કોઈ આંતરિક નારાજગી નથી। આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે શરૂ કર્યો પ્રચારનો ધમધમાટ। ઓરસદ વિધાનસભાના ગ્રામીણ વિસ્તારમાં સમર્થકો સાથે મેદાનમાં ઉતર્યા મિતેશ પટેલ। વિકસિત ભારતની ગેરંટી સાથે કર્યો જનસંપર્ક। આણંદ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મિતેશ પટેલે ચૂંટણી પ્રચારમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। જીટોડિયા, મોગરી, સંદેસર, મેઘવા, વાંસખીલિયા સહિતના ગામોમાં ભાજપે પ્રચાર કર્યો। ધારાસભ્ય યોગેશ પટેલ સહિતના ભાજપ સંગઠનના કાર્યકરો આગેવાનો હાજર રહ્યા। બનાસકાંઠા લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસને ઝટકો। વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા નાથ બાબા સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા। થરાદ શહેરમાં કોંગ્રેસના પાલિકાના કોર્પોરેટર હરિભાઈ પંડ્યા પણ ભાજપમાં જોડાયા।
મહેસાણાના ખેરાલુમાં વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેવા સમિતિની યોજાઈ બેઠક. સમાજને શિક્ષિત કરવા બેઠક મહાકલ કરાઈ. શિક્ષણના ખાનગીકરણ અને વેપારીકરણના મુદ્દે ચર્ચા કરાઈ. ગુજરાતવાસીઓ હવે આખરી ગરમી માટે રહેજો તૈયાર. એપ્રિલ માંગ દજાડતી ગરમી રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈ કરી આગાહી. 20 એપ્રિલ બાદ ઉનાળો આકરા પાણીએ હશે. અંબાલાલ પટેલે ચક્રવાતને લઈ પણ કરી આગાહી. મે માસમાં લૂ ચાલવાની પણ કરી છે આગાહી. તે દરમિયાન ચક્રવાતોનો પ્રવાહ આવશે તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદ સારો રહેશે. આંધી વંટોળ પ્રમાણે બાગાયતી પાકોને અસર થશે. મોડા તૈયાર થયેલા કેરીના પાક પર થશે હવામાનની અસર. કેરી પકવતા ખેડૂતોને આપી ચેતવણી. કાળઝાળ ગરમીને લઈ તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરાઈ. સિવિલ હોસ્પિટલમાં વિશેષ હીટ સ્ટ્રોક વોર્ડ કરાયા તૈયાર. મેડિસિટી કેમ્પસમાં પીવાના પાણીની ઈ રિક્ષા શરૂ કરાઈ, જેને લઈ ઓપીડીમાં લોકોને નિઃશુલ્ક પેયજળ મળી રહેશે. પાટણના કસરપુર ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા. છેલ્લા 15 વર્ષથી રોડના પ્રશ્નને લઈ અનેક રજૂઆત છતાં નિરાકરણ ના આવતા લોકોમાં રોષ. ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીંના બેનર લગાવી વિરોધ કર્યો. નસવાડીના આંબા બાર ફળિયા સહિતના વિસ્તારોમાં ચૂંટણીને લઈ અનોખો વિરોધ. લોકો ગામના ડુંગર પર ચડી શરણાઈ અને ઢોલ વગાડી કરી રહ્યા છે વિરોધ. રસ્તાની અને પાણીની સમસ્યાને લઈ લોકોમાં છે રોષ. પાણી અને રસ્તાની સુવિધાના અભાવના કારણે લોકોને પડે છે હાલાકી. ચોમાસામાં રસ્તાના અભાવના કારણે લોકોની હાલત બને છે કફોડી. ગામ લોકોએ સમસ્યાના ઉકેલની ખાતરી આપનાર નેતાને જ મત આપવાનો કર્યો છે નિર્ધાર. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં માર્ગ મકાન વિભાગે કર્યું બુદ્ધિનું પ્રદર્શન. પાંચ બાંધથી વાડિયાને જોડતા માર્ગનું કામ વીજ પોલ હટાવ્યા વગર જ ચાલુ કરી દેવાયું. રોડનું કામ શરૂ કરતા પહેલા પોલ કેમ હટાવવામાં ન આવ્યા તે અંગે સ્થાનિકોમાં સવાલ ઉઠ્યો. રોડની કામગીરીમાં ગુણવત્તાનો અભાવ જોવા મળ્યો. પેચિંગ માટે ખેતરની કાળી માટીનું પુરાણ કરવામાં આવ્યું. કોન્ટ્રાક્ટરે આ માટે ખેડૂતોના ખેતરમાંથી ખેડૂતને પૂછ્યા વગર માટી ખોદીને રોડની બાજુએ નાખી દેવાઈ હોવાનો ખેડૂતોનો આરોપ. રોડનું કામ પૂરું થયા બાદ વીજ પોલ હટાવવામાં નહીં આવે તો વાહન ચાલકોને પડી શકે છે હાલાકી. રોડ ઊંચો થવાથી ખેડૂતોને ચોમાસામાં ખેતરમાં જવામાં પણ ભોગવવી પડશે હાલાકી. પાંચમબાથી વાડિયામાં ખેડૂતો થયા પરેશાન. રૂપાલાના પુતળા દહન બાદ યુવાનો સામે ગુનો દાખલ થતા ક્ષત્રિય સમાજ આકરા પાણીએ. ખોટી કલમો લગાડવાના આક્ષેપ સાથે ક્ષત્રિય સમાજના લોકો ડીસીપીને મળવા પહોંચ્યા. ક્ષત્રિયો અને પોલીસ વચ્ચે થયેલી બોલાચાલીનો વિડીયો આવ્યો સામે. સુરતમાં મજૂરા ગેટ નજીક તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરાવવા પાલિકાએ આપી નોટિસ. એપાર્ટમેન્ટનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રની કાર્યવાહી. વર્ષો જૂના એપાર્ટમેન્ટમાં રિપેરિંગની શક્યતા પણ નહીવત હોવાની સ્થાનિકોમાં ચિંતા. ગુજરાતમાં જુલાઈ સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું છે. નર્મદાના પાણીથી કચ્છના 1 અને સૌરાષ્ટ્રના 27 મળી 28 ડેમો ભરાશે. સૌરાષ્ટ્રના 7 અને કચ્છના 9 ડેમોના પાણીનો જથ્થો પીવા માટે રિઝર્વ કરવાનો નિર્ણય કરાયો. સુરતની જળબિલાડીઓની દેશભરમાં ડિમાન્ડ વધી. 2006માં પૂરમાં તણાઈને આવતા ભારતમાં બ્રીડિંગની શરૂઆત થઈ. 17 જળબિલાડી અન્ય ઝૂને આપવામાં આવી. 4 હજુ વેઇટિંગમાં. અમદાવાદમાં સાયન્સ સિટી 4 રસ્તા પર આવેલ અંડરપાસ જનતાએ ખુલ્લો મૂક્યો. આચારસંહિતાના કારણે નેતાઓ લોકાર્પણ ન કરી શકે, જેને લઈ જનતાએ અંડરપાસનું લોકાર્પણ કરી નાખ્યું. 16 થી ભારત જનારા વાહન ચાલકોને ટ્રાફિકથી મળી રાહત. હાઉસિંગ સોસાયટીમાં બેફામ વસૂલાતી ટ્રાન્સફર ફી પર લાગશે લગામ. હાઉસિંગની ટ્રાન્સફર ફી વિશે ચોક્કસ નિયમો ઘડાશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખરડાને આપી મંજૂરી. રાજકોટમાં રૂપાલાના પુતળા દહન અંગે ફરિયાદ નોંધાઈ. પુતળા દહન કરનાર 3 ક્ષત્રિય આગેવાનો સામે ફરિયાદ નોંધાઈ. ફરિયાદ બાદ કરણી સેનાના અગ્રણીઓ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. રાજકોટમાં રૂપાલાના પુતળા દહન બાદ ગરમાયું રાજકારણ. 3 ક્ષત્રિય આગેવાનો સામે ફરિયાદ નોંધાતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ. ફરિયાદ બાદ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા પોલીસ સ્ટેશન. રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજ વિરોધ માટે હવે લડત સમિતિની રચના કરશે. કરણી સેનાના અગ્રણી જેપી જાડેજાએ આપ્યું નિવેદન. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ મેદાને જો માંગ પૂરી નહીં થાય તો આક્રોશજનક અને આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાની ચીમકી. કરણી સેનાના પૂર્વ અધ્યક્ષ જેપી જાડેજાનું નિવેદન. કહ્યું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજની તાકાતનો પરચો બતાવવામાં આવશે. ગોંડલમાં ક્ષત્રિય સમાજના આગેવાન જયરાજસિંહ જાડેજા પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવતા રાજપૂત સમાજમાં રોષ. આ બાબતે રાજપૂત સમાજના આગેવાન સજ્જનસિંહ જાડેજાએ લલકાર આપ્યો. જયરાજસિંહ માફી માંગે તેવી માંગ કરી. ભાવનગર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરે રૂપાલાના નિવેદન બાબતે ફેસબુકમાં કરી પોસ્ટ. તેમણે નિવેદનને વખોડી ઉમેદવાર બદલવાની કરી વાત. પાર્ટીના આગેવાનો વિવાદનો સુખદ અંત લાવશે તેવી આશા વ્યક્ત કરી.
પરસોતમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને દાતા સ્ટેટના રાજવી પરિવારનું નિવેદન. કહ્યું ક્ષત્રિય સમાજે પરસોતમ રૂપાલાએ માંગેલી બે વખતની માફીને ધ્યાનમાં લેવી જોઈએ. આ બાબતનો સુખદ નિવેડો લાવવો જોઈએ. રાજકોટમાં રૂપાલાના ઘરે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત. ક્ષત્રિય સમાજના વિરોધને લઈને સુરક્ષામાં કરાયો વધારો. રૂપાલાના પુતળા દહન કરનાર યુવકો સામે ગુનો નોંધાતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ. રૂપાલાના ઘર આગળ બેરિકેડ મુકાયા. એસીપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ રૂપાલાના ઘર બહાર તૈનાત. શેરીમાં આવતા જતા લોકો પર રાખવામાં આવી રહી છે નજર. અમરેલીમાં દિલીપ સંઘાણીના નિવાસસ્થાને ભાજપની બેઠક મળી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આગેવાનો વચ્ચે થઈ બેઠક. બહાર આવતા જ ભાજપ કાર્યકરોએ નેતાઓનો ઘેરાવ કરી ઉમેદવાર બદલવાની માંગ કરી. ભૂપેન્દ્રસિંહે રજૂઆત ઉચ્ચ સ્તરે પહોંચાડવાની હૈયા ધારણા આપી. અમરેલી ભાજપ નેતા ભરત કાનાબારનું સૂચક ટ્વીટ. તેમણે લખ્યું કે રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો પોથીમાના રીંગણા બનીને રહી ગઈ છે, તો ટ્વીટ સાથે જ જ્ઞાતિવાદ પર કટાક્ષ કર્યો. ભાજપમાં અસંતોષની આંધી પર કોંગ્રેસે લીધી ચૂંટકી. ભાજપમાં ચાલતા ડખા પર બોલ્યા મનીષ દોશી. કહ્યું પાયાના કાર્યકરોની અવગણનાનો આક્રોશ. ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ છે. ભાજપમાં વિવાદને લઈ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકી ભાજપની ચૂંટકી લીધી. પરેશ ધાનાણીએ ફરી કમલમમાં કકડાટનો ઉલ્લેખ કરી ભાજપ પર કર્યા પ્રહાર. બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસનો જોરશોરથી પ્રચાર. ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ગામડાઓમાં જઈ સભા યોજી. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા. રેખાબેન જનસંપર્ક દ્વારા કરી રહ્યા છે પ્રચાર. બનાસકાંઠા જિલ્લાના આગથળા ગામે ભાજપની સભા યોજાઈ. ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ રામના નામે મત માંગ્યા. કહ્યું ભગવાનથી આંખો મિલાવી શકે એ રીતે મત આપજો. મતદાન વખતે રામનું નામ લઈને મત આપજો. બનાસકાંઠામાં જામ્યો ચૂંટણીનો જોરદાર જંગ. ભાજપ ઉમેદવાર રેખાબેને કોંગ્રેસ ઉમેદવાર પર કર્યા પ્રહાર. કહ્યું ગેનીબેન ઠાકોર જાતિવાદ પર ચૂંટણી લડી રહ્યા છે અને હું બનાસની સેવા કરવા ચૂંટણી લડી રહી છું. ભાજપના પૂર્વ મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેશાદી ચૌહાણના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું કોંગ્રેસ એટલે એનું ધર્મમાં પણ નામ ન લેવાય. કોંગ્રેસ એટલે કડવું બીજવારો. લવાના ગામની સભામાં કહ્યું કડવા બીજવારનું વાવેતર તમારા ગામમાં ન કરતા. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચારમાં ખેલ્યું ગરીબી કાર્ડ. કહ્યું હું ગરીબ પરિવારની દીકરી છું અને તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ. આણંદ કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાએ પ્રચારમાં ભગવાન રામને યાદ કર્યા. કહ્યું આ ચૂંટણીમાં એક જ મુદ્દો છે, રામ મંદિર. ભગવાન રામ ક્ષત્રિય કુળના અને ભગવાન રામના આશીર્વાદ પણ ક્ષત્રિય કુળના અમિત ચાવડાને મળશે. છોટાઉદેપુર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાએ કર્યો પ્રચાર. રાજપીપળામાં નર્મદા જિલ્લાના કોંગ્રેસ આગેવાનો સાથે બેઠક કરી સુખરામ રાઠવાએ ભાજપ પર આક્રમ પ્રહાર કર્યા. છોટાઉદેપુરમાં ભાજપે વિકાસ ન કર્યો હોવાનો આરોપ. ગામડાઓમાં કોંગ્રેસનું વર્ચસ્વ હોવાનું સુખરામ રાઠવાનું નિવેદન. કોંગ્રેસે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. સુખરામ રાઠવાએ પરસોતમ રૂપાલાના નિવેદન પર બોલ્યા. સમાજને નીચું બતાવવાના પ્રયાસ કરવા છતાં ઉમેદવારને જ ભોગવવું પડ્યું પરિણામ. દીવ દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ વચ્ચે જામશે ચૂંટણી જંગ. કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલ મતદારોને રીઝવવા મેદાને ઉતર્યા. દમણમાં કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે રેલી યોજીને જનસંપર્ક કર્યો. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોને મળશે પસંદના સ્ટાર પ્રચારકો. પ્રદેશ કોંગ્રેસ ઉમેદવારો પાસેથી માંગ્યું એમના ગમતા પ્રચારકોનું લિસ્ટ. થોપી દેવાના બદલે ડિમાન્ડ મુજબ અપાશે પ્રચારકો. લોકસભામાં પ્રચલિત અને અસરકારક નેતાની ઉમેદવારો કરશે ડિમાન્ડ. લોકસભા મત વિસ્તારના જ્ઞાતિગત સમીકરણને અનુરૂપ સ્ટાર પ્રચારકની માંગ. બીજા તબક્કાના મતદાન બાદ નેશનલ લીડરના થશે ગુજરાત પ્રવાસ. રાજકોટમાં કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણીએ કોંગ્રેસમાં જોડાયા પહેલા જ શરૂ કર્યું પ્રેશર પોલિટિક્સ. સોરાણીએ કરેલા પોસ્ટમાં લખ્યું કે પહેલા મારો સમાજ અને પછી હું. મારા સમાજમાં યુવાનોને મળવી જોઈએ ટિકિટ. સુરેન્દ્રનગરના લીંબડીમાં મળ્યું તળપદા કોળી સમાજનું સંમેલન. ચૂંટણીમાં સમાજની અવગણના થઈ હોવાનો દાવો. ઉમેદવારોની પસંદગીમાં સમાજને ટિકિટમાં અન્યાય થયો હોવાનો આરોપ. ટિકિટ સહિતના મુદ્દે સંમેલનમાં ચર્ચા કરાઈ. અપક્ષમાંથી તળપદા કોળી સમાજના ઉમેદવારને ઉતારવાની ચીમકી. તળપદા કોળી સમાજના ઉમેદવારને વોટ અને નોટ બંને આપશે તેવો નિર્ણય કરવામાં આવ્યો. સમાજના આગેવાનો નિર્ણયને વધાવી રોકડ રકમ આપવાનું શરૂ કર્યું. અરવલ્લીમાં આક્રોશ બાદ ભીખાજી માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. મેઘરજના સિસોદરા મેઘાઈ માતાજી મંદિરે યજ્ઞ કરવામાં આવ્યો. ભીખાજી ઠાકોરને ટિકિટ માટે કરાઈ પ્રાર્થના. સમર્થકોના આક્રોશ બાદ હવે પ્રાર્થનાઓનો દોર. જૂનાગઢમાં શહેર ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરાયું. અંદાજીત 10 કરોડના ખર્ચે બનેલા ગિરનાર કમલમનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરાયું લોકાર્પણ.
प्रदेश भाजप संगठन मंत्री रत्नाकरजी, प्रदेश महामंत्री विनोद चावड़ा, जूनागढ़ प्रभारी भूपेंद्र सिंह हाजर रहा। लोकसभा ने चूंटणी ने लईने सीएम ने भाजप संगठन साथे महेसाणा में बृहद बैठक, दूधसागर डेरी हॉल में संगठन साथे योजी बृहद बैठक, जिला संगठन होदेदारों और चूंटायेला प्रतिनिधिओ साथ चर्चा, विजापुर विधानसभा पेटा चूंटणी रणनीति मुद्दे पण कराई चर्चा। चूंटणी ने लई राज्य मुख्यमंत्री भूपेन्द्र पटेल पण पूरजोश में प्रचार कर रहा है। सोसायटी की एक मीटिंग में सीएमए 100% वोटिंग की अपील करी थी, तो पीएम ने विकास कामों की आपी थी माहिती।